बेटा क्या छे श्रवण मने एनी पासे जल्दी ले जा मां श्रवण ने पिंकी नो ऑपरेशन चली रही छे अने बेहुनु खूब ज लोई भई गयो छे मां अमारो कोनी लोई मैच थतो नथी मां अने अरे शू थयो लोई नी के व्यवस्था थई डॉक्टर साहब હું તમને ફરીથી કહું છું તમે મારું લોહી લઈ લો ને અરે નરેશભાઈ મેં તમને કેટલી વાર કીધું તમારું લોહી મેચ થતું નથી ડોક્ટર સાહેબ મારું લોહી લઈ લ્યો હું એની માં છું હા ઓકે કમ ઓન માં સોરી બેન તમારું લોહી તમારા દીકરાને મેચ થતું નથી ના ડોક્ટર ના હું એની માં છું મારા હાડ જામને માસ માંથી એનું સર્જન થયું છે અને અને તમે કહો છો કે શાંત હમા ઘણીવાર એવું બને છે કે મા બાપનું લોહી મેચ ના પડતા પણ બેન તમારી પુત્રવધુ સાથે તમારું લોહી બરાબર મેચ થાય છે શારદા બેન તમે તમારું લોહી મારી દીકરીને આપો તમે માગો એટલા રૂપિયા આપવા તૈયાર છો પ્લીઝ લાખ બે લાખ પાંચ લાખ દસ લાખ બસ બસ દિવાઈ બસ બહુ થયું દીકરીની જિંદગીની કિંમત લગાડવા બેસી ગયા વેપારી છોને આજ ખબર પડીને કે પેટના જણ્યાના જુદા પડવાના વિચારથી પણ કેટલી પીડા થાય છે પણ તમે ચિંતા ના કરો તમારી દીકરી મારા દીકરાની વહુ છે અમારા કુલની લાજ છે હું મારું લોહી જરૂર આપીશ चलो डॉक्टर वेरी गुड चलो अभिनंदन बेन સનીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે હવે તે સંપૂર્ણ સ્વસ્થ છે પણ તમે તો કહેતા હતા કે એનું લોહી કોઈથી કોઈ અજાણ્યા માણસે આવી તેનું લોહી આપ્યું હવે તે સંપૂર્ણ રીતે ચિંતામુક્ત છે ડોક્ટર સાહેબ મારે એક વાર એ મહાન પુરુષના દર્શન કરવા છે જે દેહ બની અણીના સમય મારા દીકરાને જીવાડી ગયા ક્યાં છે મને મને એની પાસે લઈ જાઓ સામેના રૂમમાં ના પાડતા હતા તો તમે અહીં શા માટે આવ્યા માણસાઈ ખાતર રસ્તે જતા કોઈ માણસનો અકસ્માત થાય અને એને લોહીની જરૂર પડે ત્યારે એને લોહી આપવું એ દરેક માણસનો ધર્મ છે પિંકી પિંકી બેટા મમ્મી હા બેટા डैडी हाँ बेटा थैंक गॉड बेटा पार भगवान नू नहीं तारा सासू नो मान आज हमने जब नू लोई आपी ने तारो जीव बचावे छे यस ते भले लोगों ने साथे गम्मे ते वो व्यवहार करियो होय पर आज आ शारदा बेन ना हो तो तारो शू था तेनी खबर छे तने ओ माय गॉड મે બહુ મોટો અપરાધ કર્યો છે મે મારી સાસુને કેટલા કેટલા દુખી કર્યા તોય એમણે મારા ઉપર આટલો મોટો ઉપકાર કર્યો એક્સક્યુઝ મી મિસેસ સની પટેલ હોશમાં આવી ગયા છે આપ એમને મળી શકો છો ઓલરાઈટ વેવાઈ વેવાણ તમારો દીકરાને મળી લો નહીં વેવાઈ માની મમતાએ એની ફરજ નિભાવી લીધી મારું કર્તવ્ય તો જ્યાં મારા પતિ ત્યાં હું આટલા કઠોર ન બનો આ જે કંઈ બન્યું છે એમાં વાક અમારી દીકરીનો છે
પણ એના જવાબદાર અમે છીએ. સંતાનને સંસ્કાર આપવા એ તો દરેક મા બાપની ફરજ હોય છે, પણ અમે ફરજ ચૂકી ગયા છીએ અને એટલે જ આજે અમારી દીકરી વતી અમે તમારી માફી માંગીએ છીએ. છોકરાઓને માફ કરી દો. ન માફ થઈ શકે એવા ગુનાની હું માફી માંગવા આવ્યો છું. મેં તમને બધાને બહુ અન્યાય કર્યો છે. તમે ના હોત તમારું શું થાય? બસ, તારા પાસેથી જ હું શીખ્યો છું કે સમય અને પૈસાનું રોકાણ એવા સ્થળે કરવું જોઈએ કે જ્યાંથી ડબલ થઈને પાછા, એમાં લાગણી વેડા ન ચાલે. ત્રણ બોટલ લોહીના $600 રોકડા ગણી દે આપ ગણી અત્યારે જ. તું શું આપવાનો જા હું જ ભૂલી જાઉં છું. સમજીશ કે ધર્માદો કર્યો તો ચાલ શારદા. બાપુજી, હું તમારા બધાની ગુનેગાર છું. મેં દર વર્ષે બેને દેશમાંથી મોકલાવેલી રાખડીઓ સની સુધી પહોંચવા નથી દીધી. તમે મોકલાવેલા 2 લાખ રૂપિયા પણ મેં છુપાવીને સનીને તમારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. જેની પૂજા કરવી જોઈએ એવા સાસુ સસરાને ઘરના નોકર તરીકે બોલાવવાની અને જંગલમાં મરવા માટે મૂકી આવવાની સલાહ પણ મેં જ સનીને આપી હતી. આ બધું મેં એટલા માટે કર્યું કારણ કે હું નહોતી ઈચ્છતી કે સની એના મા બાપને બેનના પ્રેમને કારણે મારાથી દૂર થઈ જાય. બાપુજી, હું સનીને બહુ પ્રેમ કરું છું. મારા પ્રેમમાં કોઈ ભાગ પડાવે ને એવું સહન નહોતી કરી શકતી. હું સહન નહોતી કરી શકતી. મને માફ કરી દો. દાદીમા, તમે જ મને શીખવ્યું હતું કે માતા પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો અધિકાર દીકરાને હોય છે. હું મારા માતા પિતાની ભૂલોનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. મને તમારી સાથે લઈ જાઓ. ના દીકરા, તારે તો અહીં તારા મા બાપ પાસે જ રહેવાનું છે, ખૂબ ભણવાનું છે. મને નથી જોઈતું એવું ભણતર કે જે પોતાના દીકરાને મા બાપથી દૂર રાખે. નથી થવું મારે એવો મોટો માણસ જેથી ખોટી મોટાઈ માટે પોતાના મા બાપને નોકર કેવા પડે. બાપુજી, કોઈ સાચા હૃદયથી પસ્તાવો કરે તો ઈશ્વર પણ માફ કરી દે છે. હું તઈ આપણે તો માટીના માણસ છીએ. હશે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. હું 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું કે આપણા શ્રવણ અને પિંકીને માફ કરી દે. શ્રવણ બાપુજી, રોહન સાચું છે.
નથી જોઈતું મારે એવું ભણતર, એવું માન, એવો મોભો, એવી પ્રતિષ્ઠા કે જે મને મારા મા બાપ થી દૂર લઈ જાય. મને મારા દેશ, મારા ગામ પાછો લઈ જાઓ બાપુજી. મને મારા ગામ પાછો લઈ જાઓ.